में शू चर्चायु आटला समय में बिल्कुल संध्या ओछू मतदान कही सकाय के भाजप पार्टी ने नुकसान आपी सके तेवी चर्चाओ चाली रही छे। सूत्रों नी वात मानिए तो कदाच जेटली सीट हती तेटली ज कदाच भाजप फरी एकवार मेळवे, पण कोंग्रेस ना गढ़मां गाबड़ा पाटीदार समाज जे रीते कोंग्रेस साथे छेड़ो पाड़ी ने आप पार्टी साथे बैठू छे, एटले के चोक्कस गया पेली सूरत में 36 जेटली सीट कोंग्रेस लई गयो, तो चोक्कस एमांथी 10 जेटली सीट आप पार्टी लई जाय तेवी शक्यताओ पण देखाई रही छे। पण थोड़ीक वार में ईवीएम मशीन खुलशे अने सूरतना बे केन्द्रों पर बे राउंड में मतगणतरी बाद ज परिणाम नक्की थशे। जो कि दरेक उम्मेदवारोनुं भावि जे ईवीएम मशीन छे थोड़ीक ज वारमां ईवीएम मशीनों खुलवानी साथे ज तेना आंकड़ाओ सामे आववाना शुरू थशे। जी जी कृतेश, आपनो आभार अमारी साथे जोड़ाव बदल। अमदावादथी संजय आपणी साथे जोड़ाई गया छे अने तेओ पण त्यांथी अपडेट आपशे ज्यां मतगणतरी शुरू करवामां आवी छे। जी संजय, शुं अपडेट? संध्या, हूँ दृश्य आपने बताईश। आप जे आ दृश्य जोई शको छो कि अमदावादना जे छे गुजरात कॉलेज नुं जे आ दृश्य छे मतगणतरी केन्द्र जे छे, खास करीने बे अलग अलग जग्याए अमदावाद म्युनिसिपल कॉर्पोरेशननी चूंटणीने लईने मतगणतरी जे छे ते थवानी छे। एलडी एंजीनियरिंग कॉलेज अने गुजरात कॉलेज, जे गुजरात कॉलेजना दृश्यमां आप जे जोई शको छो कि उम्मेदवारो अने તેમની સાથેના જે પોલિંગ એજન્ટ છે કે તેઓ હવે જ્યાં મતગણતરી થવાની છે તે સ્ટ્રોંગરૂમમાં ત્યાં પહોંચી ચૂક્યા છે અને પોસ્ટલ બેલેટની પેટીઓ જે છે તે પણ પહોંચી ચૂકી છે। બરાબર 9 વાગે જે છે તે સમગ્ર મતગણતરીની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરાવવાની છે। આ દૃશ્યમાં પણ જોઈ શકો છો કે કોઈ પણ ઉમેદવાર હોય કે સ્ટાફ હોય, તમામ લોકોને જે છે તે તમામ પ્રકારની પૂછપરછ પણ તેઓને કરવામાં આવે છે જવા દેવા માટે, અને સાથે સાથે મોબાઈલ પર પણ સંધ્યા જે છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। 3 લેયરમાં અલગ અલગ સુરક્ષા વ્યવસ્થા જે છે તે આ મતગણતરી કેન્દ્ર ગુજરાત કોલેજ છે કે ત્યાં કરવામાં આવી છે। સૌપ્રથમ જ્યાં મત જે ગુજરાત કોલેજને બહારને જો વાત કરીએ તો બહાર પણ 200 મીટર સુધીનો વિસ્તાર જે છે કે તેને કોર્ડન કરવામાં આવ્યો છે અને કોઈપણ વાહન ચાલકને જે છે તે પ્રવેશ પર જે છે તે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। સાથે સાથે આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસનો કંટ્રોલ રૂમ જે છે તે પણ અહીંયા શરૂ કરવામાં આવ્યો છે, સીસીટીવીનો કંટ્રોલ રૂમ જે છે તે પણ અહીંયા શરૂ કરવામાં આવ્યો છે। એટલે જે પણ મતગણતરીની જે પ્રક્રિયા જે હાથ ધરાશે અને તેનું મોનિટરિંગ જે છે તે સીસીટીવી દ્વારા કરવામાં આવશે। એક તરફ કોરોના જે છે અને તેની પણ ગાઈડલાઇનનું પાલન થઈ શકે તેવી પણ વ્યવસ્થા જે સંધ્યા જે છે તે અહીંયા કરવામાં આવી છે। એટલે તમામ વ્યવસ્થાઓ સાથે અહીંયા મતગણતરી જે છે તે 9 વાગે હાથ ધરવામાં આવશે। જી જી, આપનો આભાર સંજય અમારી સાથે જોડાવા બદલ। તો મતગણતરી બેલેટ પેપરની અત્યારે મતગણતરી શરૂ, અને ત્યારબાદ ઈવીએમમાંથી ઈવીએમ પણ ખુલશે અને તેના પણ મતગણતરી તેની પણ શરૂ કરવામાં આવશે। જોવાનું રહેશે કે આજનો દિવસ કોને ફળે છે, જી હા, કોના માટે મંગળ સાબિત થાય છે તે એક મોટો આજે સવાલ પણ રહેશે, જો કે થોડા કલાકો બાદ એ પણ સામે આવી જશે। જો કે આ અંગે આપણે ચર્ચા કરીશું, ચર્ચામાં આપણી સાથે કોંગ્રેસ તરફથી ડૉક્ટર અમિત નાયક આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા, અને ડૉક્ટર કિંજલ દેસાઈ પણ આપણી સાથે પોલિટિકલ એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે। કિંજલબેન, આપનું પણ સ્વાગત છે, બંને મહાનુભાવનું સ્વાગત છે। પહેલાં તો અમિતભાઈ, શું લાગે છે આજનો દિવસ કોના માટે મંગળ સાબિત થશે? નહીં, ચોક્કસ જે રીતનું નીરસ મતદાન થયું છે તે સરકાર સામેનો રોષ ચોક્કસ કહી શકાય, અને 2000ની સાલમાં જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને અનેક જગ્યાએ